आम आदमी पार्टी जेनो उदय गुजरातनी राजनीतिमां खूब ज सरस रीते थयो। म्युनिसिपल इलेक्शन वखते तो खूब ज कमाल करीने गुजरातनी राजनीतिमां आम आदमी पार्टीए एंट्री मारी, परंतु हवे आम आदमी पार्टीना एवा दिवसो आवी गया छे गुजरातमां के तेने पोतानुं अस्तित्व बचावा माटे पण झझूमवुं पड़ी रह्युं छे। विधानसभा 2022 चूंटणी वर्षना अंत सुधीमां योजावा जई रही छे त्यारे सवाल ए थाय के आम आदमी पार्टीनुं अस्तित्व त्यार सुधी केवी रीते टकशे, कारण के एक बाद एक नेताओं अने कार्यकर्ताओ आम आदमी पार्टीनो साथ छोड़ी रह्या छे। तो एवामां हवे आम आदमी पार्टी आवनारा दिवसोमां खास रणनीति घड़वा जई रही छे। थोड़ा दिवसोमां आम आदमी पार्टीना नेता अरविंद केजरीवाल अने मनीष सिसोदिया सूरतमां धामा नाखशे अने खास रणनीति पण घड़वामां आवशे। महत्वनुं छे के छेल्ला घणा समयथी आम आदमी पार्टीमां अंદરોઅંદર વિવાદ વધી ચૂક્યો છે, એક બાદ એક કાર્યકર્તાઓ છે એ નારાજ નજર આવી રહ્યા છે અને સુરત જે આમ આદમી પાર્ટીનું ગઢ માનવામાં આવતું હતું પરંતુ ત્યાં હવે ગાબડા પડવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને બસ એટલા માટે જ હવે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા મેદાનમાં ઉતરી આવ્યા છે અને ખાસ રણનીતિ પણ આમ આદમી પાર્ટી દ્વારા ઘડવામાં પણ આવી રહી છે। સુરતમાં મહેશ સવાણીના રાજીનામાથી મોટો ફટકો આમ આદમી પાર્ટીને પડ્યો છે, ત્યારબાદ 6 કાઉન્સિલરો પણ પાર્ટી છોડી ગયા છે। ગત મહિને જ ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી અચાનકથી રાજીનામું આપી દીધું, આનાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। કોઈ પણ મુદ્દા પર પક્ષના કોઈ નેતા સાથે તેમનો કોઈ અણબણાવ નહોતો, કોઈ ઝઘડો ચાલતો નહોતો। રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ સવાણીને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાની પણ ચર્ચા ચાલી રહી હતી, પરંતુ તેમણે પાર્ટી છોડી દીધી હતી। આપના કાર્યકર્તાઓએ તેમને સમજાવવાનો ઘણો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેઓએ પાછા ફરવાનો ઇનકાર કરી દીધો। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને એક વર્ષ પૂર્ણ થયું છે। એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીએ કોર્પોરેશન ચૂંટણીમાં 27 બેઠકો જીતીને પ્રથમ ધમાકેદાર દેખાવ કર્યો હતો। સુરતે જ આપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આશા જગાવી હતી, જોકે વર્ષ 2022 શરૂઆતમાં જ સુરત સહિત રાજ્યભરમાં આપને ઘણા આંચકાઓ જોવા પડ્યા। પહેલા મહેશ સવાણીએ પાર્ટી છોડી, જે બાદ કાઉન્સિલરો ભાજપમાં ગયા। મહાનગરપાલિકામાં પણ તેઓ ઘણા મુદ્દાઓ પર લડત આપવા સફળ થઈ શક્યા નથી। હાલમાં પણ અનેક કાઉન્સિલરો ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે। આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી પોતાના અસ્તિત્વને જાળવી રાખવા માટે સખત પ્રયાસો કરી રહ્યું છે। આપનું કહેવું છે કે વિધાનસભા ચૂંટણીમાં પૂરી તાકાત સાથે ઉતરશે, ડેમેજ કંટ્રોલ કરી રહેલા આપના કાઉન્સિલરો ધર્મેશ ભંડેરી ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે પણ તૈયાર છે। યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા સહિતની 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, જે 10 માર્ચ સુધીમાં પૂર્ણ થશે અને ત્યારબાદ જ ચર્ચાઓ એવી છે કે તે બાદ તરત જ મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ સુરત આવી પહોંચશે અને ખાસ રણનીતિ પણ ઘડશે। તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ડેમેજ કંટ્રોલ કરશે અને પૂરતી તાકાત સાથે એકવાર ફરી મેદાનમાં ઉતરશે અને લોકોને પોતાની રણનીતિ તરફ આકર્ષિત પણ કરશે। પરંતુ સવાલ એ થાય છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની આ રણનીતિ સાચે અસરકારક સાબિત થઈ શકે છે કે કેમ, એ તો જનતા જ નક્કી કરશે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। નમસ્કાર।